તાજેતરમાં જાહેર થયેલ જાહેર સુરક્ષા કવચ યોજના હેઠળ જેલ વિભાગના પોલીસ કર્મચારીઓનો સમાવેશ ન થતા જેલના પોલીસ કર્મીઓએ આંદોલન છેડ્યું છે આજે જામનગર જિલ્લા જેલમાં પણ કર્મચારીઓએ સામૂહિક રજા પર ઉતરી બેનરો પ્રદર્શિત કરી વિરોધ દર્શાવ્યો હતો જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ બની રહ્યો છે જેને પગલે ડાયવર્ઝન મુકવામાં આવ્યા છે સાત રસ્તાથી ગુરુદ્વારા વચ્ચેના માર્ગે એક બાઇક અને મોપેડ વચ્ચે ભયંકર અકસ્માત થતા નવાઝ જાહિદભાઈ સોલંકી નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે જામનગર નજીક મોટી બાણુંગર ગામે ભીમાણી સિમેન્ટ બ્લોક નામના કારખાના બહાર રાકેશ પટેલ નામના શખ્સ સૂતા હતા રાત્રે અજાણ્યા શખ્સો રાકેશ પર હુમલો કરી રૂપિયા ઓગણચાલીસ હજાર રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ પ્રકરણમાં પોલીસે જામનગરના સદામભાઈ કાસમભાઈ પઠાણ હમીદભાઈ હુસેનભાઈ ગુમરાહ અખ્તર ઇસ્માઈલ કમોરાની અટકાયત કરી ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જોડિયાના પૂર્વ સરપંચ વલ્લભભાઈ ગોઠીના પુત્ર તથા જોડિયા તાલુકા પંચાયતના કારોબારી સભ્ય યોગેશભાઈ ગોઠી ઉપર જોડિયામાં છરી વડે હુમલો થયો છે સદામ હનીફ નોતિયા નામના શખ્સે હુમલો કર્યો હોવાનો આરોપ છે આરોપી જોડિયાના વર્તમાન સરપંચનો ભત્રીજો હોવાથી આ બનાવથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે જામનગર નજીક બેલ ટોલ નાકે નાકાબંધી દરમિયાન પોલીસે ચાર શંકાસ્પદ બોલેરોને અટકાવતા અગિયાર કિલો ઘઉં ચોખાનો શંકાસ્પદ જથ્થો તથા ચાર બોલેરો કાર સહિત કુલ રૂપિયા તેર લાખ પીચ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી સાત શખ્સની અટકાયત કરવામાં આવી છે જામનગરનો દિવ્યરાજસિંહ જાડેજા નામનો યુવાન શરીર પર સવા પાંચ કિલો વજનની લોખંડી સાંકળો ધારણ કરી જામનગરથી માથાના મઠ સુધીની ઉલટા પગે પદયાત્રા કરવા નીકળ્યો છે